જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. 5 જવાનોની શહાદતનો બદલો લેતા સુરક્ષા દળોએ લશ્કરના ટોચના કમાન્ડર ઉમર મુસ્તાક ખાંડેને ઠાર માર્યો છે. ખાંડેની સાથે લશ્કરના બીજા પણ 2 આતંકવાદીઓ ઠાર થયા હોવાની ખબર મળી રહી છે. કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં પંપોરના ડાંગરેપલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ લશ્કરના મોસ્ટ વોન્ટેડ કમાન્ડર ઉમર મુસ્તાક ખાંડે સહિત 2 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. મુસ્તાક ખાંડે આ વર્ષે 2 પોલીસકર્મીઓની હત્યા કરી હતી. ત્યારથી તે પોલીસ હિટલિસ્ટમાં હતો. કાશ્મીર પોલીસે જારી કરેલા નિવેદન અનુસાર આ વર્ષે શ્રીનગરના બગાત ખાતે અમારા 2 સાથી મોહમ્મદ યુસુફ અને સુહેલની હત્યા કરનાર લશ્કરના આતંકવાદી ઓમર મુસ્તાક ખાંડેને પંપોર એન્કાઉન્ટરમાં ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ ચા પીતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અન્ય એક આતંકવાદી માર્યો ગયો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તાજેતરમાં પૂંછમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાના 5 જવાનો શહીદ થયા હતા. અવંતીપુર પોલીસ કો ઇત્તલા મિલા થા કે ત્રંગોલ પામપોર મે 2 ટેરરિસ્ટ છિપે હુએ હૈ તો આર્મી પોલીસ સીઆરપી મિલકર કોર્ડન ડાલ દિયા કોર્ડન ડાલને કે બાદ અંદર સે ફાયરિંગ આયા ફિર ઉસકે બાદ હમ લોગ સરેન્ડર કરને કે મોકા દીજીએ સરેન્ડર નહીં કિયા ચૂંકિ બિલ્ડિંગ જો હૈ કોન્ક્રીટ બિલ્ડિંગ હૈ ટ્રિપલ સ્ટોરી હૈ બહોત બડા બિલ્ડિંગ હૈ તો ઉસમે ઓપરેશન મે દેર હો રહા હૈ ઉસમે એમજીએલ લગને સે આગ ભી લગ ગયા થા ગ્રેનેડ થ્રો કરને કે બાદ और उसके बाद अभी डेबरी कुछ निकाल हटा रहे हम लोग. अभी भी अंदर से फायर आया है. ये ऑपरेशन अभी जारी है. सर कितने मिलिटेंट हैं? 2 टेररिस्ट है जिसमें एक उमर खांडे जो है जो बहुत सारे किलिंग में इन्वॉल्व है. जैसा कल मैंने ट्वीट भी किया था बागत में जो हमारे 2 पुलिस वाले को शहीद कर दिए थे. LET का जो कमांडर है उमर मुस्ताक खांडे पंपोड़ कहीं है वो भी इन्वॉल्व उसमें है. बिल्कुल अभी तक मैं 8 अक्टूबर के बाद से अभी तक मैं 9 इनकाउंटर हुआ है जिसमें कि 11 टेररिस्ट मारे जा चुके हैं जिसमें 2 CT का भी है. 2 भी फंसा अभी थोड़ी देर में दोनों मारे जाएंगे. देखिए मैं बार बार कहता हूं कि सिक्योरिटी का कोई लैप्स नहीं हुआ है. कुछ लैप्स नहीं हुआ है. जो सॉफ्ट टारगेट पर अटैक किया है उसके पास सिक्योरिटी प्रोवाइड हम लोग नहीं किए थे नहीं था. हर एक सॉफ्ट टारगेट को सिक्योरिटी देना संभव नहीं है और हम लोग उसको आइडेंटिफाई कर लिए. उसमें 2 को न्यूट्रलाइज कर लिए सिटी वाले को और जो भी 3 बच गया है जो इसको इन्वॉल्व थे उसको बहुत जल्दी हम लोग न्यूट्रलाइज कर देंगे. पॉलिटिशियन का काम है उल्टा पुलटा बोलने के बोलते रहता है ये लोग. हम लोग प्रोफेशनल पुलिस फोर्स है. मुझे पता है डॉक्टर को पता होता है कि ट्रीटमेंट कैसे किया जाता है. हम लोग प्रोफेशनल है. मुझे पता है कि कैसे हैंडल किया जाता है उस ढंग से करेंगे. मैंने बिंद्रू साहब के किलिंग के बाद ही जैसे आप लोग के प्रेस कॉन्फ्रेंस दिए थे कि हम लोग पीस बनाने में पूरा मेंटेन करने में पूरा मेहनत कर रहे हैं आगे भी करते रहेंगे.